વાક્યોને વાર્તા મુજબનો ક્રમ આપો કાચબા ઉપર સવાર થઈ માછલીઓ ફરવા નીકળે વાર્તા મુજબ આ વાક્યનો ક્રમ હશે નંબર રાત્રે તે વળી શું જોવાનું હશે ઠંડકની ઊંઘ ઉડી ગઈ નંબર ચાર ઘરડા માછલાએ નવે ગામ જવાનો વિરોધ કર્યો નંબર એક કાચબો ઠંડકને સાથે લઈ તે ઉપરની તરફ તરવા લાગ્યો નંબર પાંચ આગી કૂચની આગેવાનીમાં બધા માછલા નવા ગામ પહોંચ્યા નંબર બે કાચબાએ બીજી માછલીઓ સાથે ઠંડકને વહાલથી સુડાવી નંબર સાત અને છેલ્લે કાચબા દાદા કેટલા સુંદર હતા ચાંદ્ર તારા તો નંબર છ પ્રવૃત્તિઓ વાંચો ટમી ગઈકાલે સવારે પાંચ વાગે ઉઠી શનિવાર હોવાથી તે આઠ વાગે શાળામાં પહોંચી ગઈ તેણે દસ વાગે રિસેસમાં નાસ્તો કર્યો તે બપોરે બે વાગ્યે જમીને ચાર વાગે સૂઈ ગઈ આજે રવિવાર છે ટમીની શાળામાં રજા છે અત્યારે દસ વાગ્યા છે ટમી નાઈ ધોઈને ટીવીમાં કાર્ટૂન જોવા બેઠી છે બપોરના બે વાગ્યા છે તે જમીને વાંચવા બેઠી છે ઘડિયાળમાં ચાર વાગ્યા છે તે તેના ભાઈ સાથે રમે છે આવતીકાલે સોમવાર છે ટમીની શાળાનો સમય અગિયારથી થી પાંચ વાગ્યાનો હશે તે સવારે આઠ વાગે ઉઠશે નાસ્તો કરીને દસ વાગે તે શાળાએ જવા નીકળશે બે વાગે મોટી રિસેસમાં તે નાસ્તો કરશે ચાર વાગે પીટીના પીરિયડમાં તે મિત્રો સાથે ક્રિકેટ રમશે હવે ટમીની ક્રિયાઓ બતાવતા એક કે બે શબ્દો કોષ્ટકમાં લખો ઉદાહરણ જુઓ જેમ કે સમય પાંચ વાગે ટમી ગઈકાલે પાંચ વાગે ઉઠી ટમી આજે પાંચ વાગે ઊંઘે છે ટી આવતીકાલે પાંચ વાગે ઊંઘશે આવી જ રીતે બીજા શબ્દોનો ઉપયોગ કરી તમારે વાક્યો બનાવવાના છે ત્યારબાદ અમૃતાના ત્રણ દિવસની પ્રવૃત્તિઓ ભેગી થઈ ગઈ છે તેની છુટી પાડીને લખો અમૃતા કોલેજ ગઈ હતી અમૃતા તેના મામાના ઘરે જશે અમૃતા પ્રવાસમાં ગઈ છે તે મિત્રો સાથે નવા નવા સ્થળોએ ફરે છે તે પોતાના ભાઈને ભાવતી ચોકલેટ લઈને જશે કોલેજથી આવીને તે ડાન્સ ક્લાસમાં ગઈ હતી ઘરે જઈને તે મામીના હાથના ઢોસા ખાશે ડાન્સ ક્લાસમાંથી ઘરે પાછા આવતી વખતે તે મમ્મી પપ્પા માટે આઈસ્ક્રીમ લઈને ગઈ હતી બધા મિત્રો ભેગા મળીને પીઝા પાર્ટી કરે છે અમૃતાની ગઈકાલ અમૃતાની ગઈકાલ દર્શાવતા વાક્યો છે અમૃતા કોલેજ ગઈ હતી કોલેજથી ઘરે આવીને તે ડાન્સ ક્લાસમાં ગઈ હતી ડાન્સ ક્લાસમાંથી ઘરે પાછા આવતી વખતે તે મમ્મી પપ્પા માટે આઈસ્ક્રીમ લઈને ગઈ હતી અમૃતાની આજ અમૃતા પ્રવાસમાં ગઈ છે તે મિત્રો સાથે નવા નવા સ્થળોએ ફરે છે બધા મિત્રો ભેગા મળીને પીઝા પાર્ટી કરે છે અમૃતાની આવતીકાલ અમૃતા તેના મામાના ઘરે જશે મામાના ઘરે જઈને તે મામીના હાથના ઢોસા ખાશે તે પોતાના ભાઈને ભાવતી ચોકલેટ લઈને જશે અત્યારે બપોરના બે વાગ્યા છે આ વાતને ધ્યાનમાં રાખી જે વાક્ય સાચું હોય તેની આગળના કૌંસમાં ટીક કરો નંબર એક તે સવારે દસ વાગે નાસ્તો કરતો હતો તે સવારે દસ વાગે નાસ્તો કરશે તે સવારે આઠ વાગે ઊઠે છે તે સવારે આઠ વાગે ઊઠ્યો હતો તે સવારે નવ થી દસ વાગ્યા સુધી વાંચવા બેસે છે તે સવારે નવ થી દસ વાગ્યા સુધી વાંચવા બેઠો હતો તે બપોરે બાર વાગ્યે જમવા બેઠો છે તે બપોરે બાર વાગ્યે જમવા બેઠો હતો તે બપોરે બે થી ચાર વાગ્યા સુધી ટીવી જોતો હતો તે બપોરે બે થી ચાર વાગ્યા સુધી ટીવી જોશે તે સાંજે છ વાગે રમવા જશે તે સાંજે છ વાગે રમવા જાય છે તો ખરું વાક્ય છે તે સાંજે છ વાગે રમવા જશે નંબર સાત તે રાત્રે દસ વાગ્યા સુધી લેશન લખશે ને પછી ઊંઘી જશે ત્યારબાદ તમારી શાળાના તમને ગમતા શિક્ષક પાસે જાઓ તેમને પૂછો અને લખો સૌથી પહેલા શિક્ષકનું નામ ગઈકાલે તેમણે આખા દિવસમાં શું કર્યું હતું ત્યારબાદ અત્યારે તેઓ શું કરી રહ્યા છે અને આવતીકાલે તેઓ આખા દિવસમાં શું કરશે સમય બતાવતા શબ્દોને તેને અનુરૂપ અગાઉ અત્યારે અને હવે પછીના ખાનામાં લખો સૌથી પહેલાં છે ગયા રવિવારે તો ગયા રવિવારેને આપણે લખીશું અગાઉના ખાનામાં હાલમાં એટલે કે અત્યારે બે દિવસ બાદ એટલે કે હવે પછી આજે એટલે અત્યારે હાલ હાલને પણ આપણે લખીશું અત્યારેના ખાનામાં હજાર માં એટલે કે અગાઉ પરમ દિવસે એટલે કે હવે પછી અઠવાડિયા પહેલા અગાઉ એટલે કે હવે પછી હમણાં એટલે અત્યારે અને આવતા મહિને એટલે હવે પછી સાંભળો ઝીલો અને ગાઉ બોખો મગર એક બિલાડી પાડી પહેરે જીન્સ એના બે નાનકડા બચ્ચા બ્લેક એન્ડ વ્હાઇટ ટ્વિન્સ સવારે તળાવ કાંઠે બધા ફરવા જાય લુચ્ચા મગર ભાઈના મોંમાં પાણી આવી જાય મીઠું મીઠું સ્માઈલ આપી એ સૌને લલચાવે બચ્ચાની પણ ખબર હતી કે બિલ્લી એને ભાવે મોડન બિલ્લી જોઈ મગરનું ચિત્ત ચડે ચકરાવે કેવી બિલ્લી જેને ચક્કર પણ ના આવે એક દિવસ તો ગાંઠ કદી નહીં ભૂલે મગર ભાઈ મગરભાઈને પાઠ કપડાની એક જાડી બિલ્લી બિલ્લીભાઈ લઈ આવ્યા સરસ મજાની સાડી ઉપર ગોગલ્સ પણ પહેરાવ્યા તળાવ પાડે લઈ જઈ એને તરતી મૂકી દીધી ઝટપટ લગાવી છલાંગ મગરભાઈએ બિલ્લી ઝડપી લીધી કપડાની બિલ્લીમાં પથ્થર સંતાડ્યાતા સાત તડતડ તડતડ તડાક તૂટ્યા મગરભાઈના દાંત બિલ્લી બહેનને મગરભાઈનો હિસાબ થઈ ગયો ચોખ્ખો તળાવમાં તો બધા જ ખીજવે આવ્યો મગર બોખો આ ગીતના લેખક છે કૃષ્ણ દવે વાક્ય ઉપરથી કાવ્ય પંક્તિ શોધો નંબર એક એના બે નાનકડા બચ્ચા બ્લેક એન્ડ વ્હાઇટ ટ્વિન્સ આ વાક્ય છે ક બિલ્લીને કાળું અને સફેદ એવા બે જોડિયા બચ્ચા હતા નંબર બે મોડર્ન બિલ્લી જોઈને મગરનું ચિત્ત ચડે ચકરાવે એટલે કે નવા જમાનાની બિલ્લી જોઈ મગરના મનમાં કેટલાય વિચારો થયા ત્યાર બાદ કપડાની એક જાડી બિલ્લી બિલ્લી બાઈ લઈ આવ્યા બિલ્લી કપડાની એક જાડી બિલાડી બનાવીને લઈ આવી નંબર 4 બિલ્લી બહેન મગર ભાઈનો હિસાબ થઈ ગયો ચોક્કો એટલે કે નવી બિલાડીએ જૂની બિલાડીનો બદલો લીધો બિલ્લીના મગરભાઈ શું કરતા હતા નંબર ત્રણ મગરભાઈના મોમાં પાણી કેમ આવતું હતું નંબર ચાર મગરને બોખો કેમ કહે છે ત્યારબાદ બિલાડીને ચક્કર નથી આવતા તેની મગરને નવાઈ કેમ લાગી અને છેલ્લે મગરભાઈને પાઠ ભણાવવા બિલાડીએ શું કર્યું બિલાડીને લાગુ પડતું હોય ત્યારે મ્યાઉં બોલો અને મગરભાઈને લાગુ પડતું હોય ત્યારે વાઉં બોલો નંબર એક એના બે કાળા અને સફેદ બચ્ચા કેવા સુંદર છે આપણે શું કહીશું આપણે આ વાક્ય પર કહીશું મઉ ત્યારબાદ અરે આને હું ખાઉં તો કેવી મજા આવે વાઉં હું શું કરું કે જેથી આના દાંત તૂટી જાય મ્યાઉ ઓ મારા દાંત તૂટી ગયા મને તો બહુ દુખ્યું વાઉં લાવ એને ગોગલ્સ પહેરાવું મ્યાઉ આ તો જો મારાથી જરાય ડરતી નથી વાઉ તમે નાના હતા ત્યારનો અને અત્યારનો તમારો ફોટો લગાવો ત્યારબાદ વાતચીત તમે નાના હતા ત્યારે ઘરમાં તમારું હુલામણું નામ શું હતું તમે જે ફોટો લગાવ્યો એ ફોટો ક્યાં પડાવ્યો હતો તમે નાના હતા ત્યારે તમને શું બહુ ભાવતું હતું ફોટામાં તમે જે કપડાં પહેર્યા છે તે કોણે અપાવ્યા હતા તમે નાના હતા ત્યારે તમને બીક લાગતી તમે નાના હતા ત્યારે તમને કોઈ વાર્તા ગમતી હતી કઈ વાર્તા ત્યારબાદ તમારા વિશે લખવાનું છે જેમ કે અહીં તમારા ઘરનું નામ તમને શું ભાવતું હતું તમને શેની બીક લાગતી હતી કઈ વાર્તા ગમતી હતી અને પહેલા તમારે શું બન બનવું હતું અને અહીં તમારે લખવાનું છે તમારું અત્યારનું નામ તમને અત્યારે શું ભાવે છે તમને શેની બીક લાગે છે તમને કઈ વાર્તા ગમે છે અને તમારે શું બનવું છે જરા હસીએ ધૈર્ય આ વર્ષનું એક કેલેન્ડર આપજો ને દુકાનદાર કેવું આપવું તો ધૈર્ય કહે છે ઘણી બધી રજાઓવાળું અને ત્યારબાદ તમારે શબ્દ પોટલીમાં તમે શીખેલા નવા શબ્દો લખવાના છે લગભગ સરખા બાળ એટલે નાનો બાળક ટહકો એટલે એક પ્રકારનો મધુર અવાજ હરખાતા એટલે ખુશ થતા તદ્દન એટલે એકદમ લોંદો અર્થ છે પલળેલા કાગળનો ડૂચો પવન વાય એટલે પવન આવે ચગે એટલે ઉપર ઉડે હુંફાળું એટલે થોડું ગરમ મુખી એટલે મુખ્ય વ્યક્તિ પોકારવું એટલે મોટેથી બોલવું નવે ગામ એટલે નવા ગામમાં ડોહો એટલે ડોસો અથવા ઘરડો ગુલ થવું એટલે ગાયબ થવું સંગમ સ્થાન એટલે બે પ્રવાહ ભેગા થાય તે જગ્યા કટાયેલી એટલે કાટ લાગેલી વસ્તુ સ્તબ્ધ થવું એટલે આશ્ચર્ય થવું વેરાઈને છૂટું છૂટું અબ્રક એટલે એક પ્રકારનો પદાર્થ ચિત્ત ચક્રાવે ચડ્યું એટલે મનમાં આળા અવળા વિચારો આવવા રજની એટલે રાત્રિ અથવા રાત બેબા બેબાકળી એટલે ગભરાયેલી અને ટ્વિન્સ એટલે જોડિયા બાળકો